જૂનાગઢના ગાંગૈયા ગામેથી નકલી જંતુનાશક દવાઓ ઝડપાઈ છે. પોલીસે આરોપી પિયુષ ધીરુ વડારિયાના ઘરે દરોડા પાડતા 32 લાખની જંતુનાશક દવાઓના 29 બેરલ મળી આવ્યા. જોકે આ પહેલા 4 ઓક્ટોબરે પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે ગાંગૈયા ગામમાંથી 62 લાખથી પણ વધુની નકલી જંતુનાશક દવાઓ મળી આવી હતી, ત્યારે આજે ફરીથી બીજી મોટી સફળતા મળી છે પોલીસને. હાલ પોલીસે આરોપી પિયુષ વડારિયાની શોધખોળ શરૂ કરી છે. ખેડૂતો આમ પણ આરોપ લગાવી ચૂક્યા છે કે નકલી દવાઓનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે આ જ રીતે જોવા જઈએ તો નકલી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. માલિયાના ગાંગૈયા ગામેથી નકલી જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ જ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ભાવિન ત્રિવેદી પાસે. ભાવિન, નકલી દવાઓનો જથ્થો ફરીથી મળી આવ્યો છે એ જ ગામમાંથી, શું કાર્યવાહી થઈ રહી છે? હા, જે રીતે જે નકલી દવાઓ વેચીને ખેડૂતોને વેચવામાં આવે છે અને ખેડૂતો જયારે ખેતરમાં છાંટે છે ત્યારે પાયમાલની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે માળિયા હાટીનાનું જે છે ગાંગૈયા ગામમાં ગત તારીખ 4 ના રોજ પણ 62 લાખથી વધુનો જંતુનાશકનો દવાઓ જથ્થો ઝડપાયો હતો. ત્યારે પોલીસને વધુ માહિતી મળતા અને વધુ તપાસ કરતા આજે ફરીથી ગાંગૈયા ગામમાં 35 લાખનો જંતુનાશકનો દવાનો જથ્થો ઝડપાયો છે, જેમાં 29 બેરલ પણ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્યારે આવી હજી વધુ આની દવાઓ છે કે નહીં કે વધારે કોઈ આવી વેચાણ થઈ રહ્યું છે અને ખેડૂતોને પાયમાલ કરવાની કોશિશ થઈ રહી છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આરોપી જે પિયુષ ધીરુ વડારિયા કરીને છે તે હાલ ફરાર છે. પોલીસ તેની પણ શોધખોળ કરી રહી છે.